नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेल लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड ऑनलाइन शिक्षण कार्यक्रम में हूँ दुर्गा पटेल आप सर्वे नु हार्दिक स्वागत करू छु। धोरण 10 एनी अंदर से लेक्चर 10 विषय साइंस प्रकरण 1 रासायनिक प्रक्रियाओं ने समीकरणों। चलो विद्यार्थी मित्रों, लेक्चर 10 ની અંદર આપણે ઉષ્મા ક્ષેપક વિશે ભણવાનું છે। લેક્ચર 9 ની અંદર તમે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર અને એની અંદર સહયોગીકરણ એ પ્રક્રિયા વિશે આપણે ભણ્યા હતા। હવે લેક્ચર 10 ની અંદર ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે શું અને તેના ઉદાહરણો આપો એના વિશે આપણે ભણવાનું છે। તો ચલો જુઓ, પહેલા તો સૌપ્રથમ વ્યાખ્યા। વ્યાખ્યાની અંદર જે રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજની સાથે ઉષ્મા મુક્ત થાય તેને શું કહેવામાં આવે છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા। તો જુઓ વ્યાખ્યા, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે ઉષ્મા પણ શું થાય છે? ઉત્પન્ન થાય છે। ઉષ્મા પણ ઉત્પન્ન થાય તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા। ઓકે, તો જુઓ એના ત્રણ ઉદાહરણ છે, એક શ્વસન, બીજું ઉદાહરણ અને ત્રીજું છે વનસ્પતિ દ્રવ્ય વિઘટન। ત્રણ ઉદાહરણ આપેલા છે, ત્રણ એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાના છે। તો જુઓ પહેલું ઉદાહરણ જોઈએ કે કુદરતી વાયુનું સળગવું અથવા કુદરતી વાયુનું દહન થવું। કુદરતી વાયુ એટલે કે CH4 મિથેન, એનું શું થશે? હવામાં દહન થશે એટલે CH4 પ્લસ 2O2 એટલે મિથેન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, શું બનશે? CO2 એટલે CH4 મિથેન જે છે એનું શું થશે? સળગશે। એમાંથી શું છૂટું પડશે? એક તો ઉષ્મા મુક્ત થશે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, એટલે આ સમીકરણ બનશે CH4 પ્લસ 2O2 ગીવ્સ CO2 પ્લસ 2H2O। ઓકે, આ એક ઉદાહરણ થયું। બીજું ઉદાહરણ જોઈએ સહયોગીકરણ પ્રક્રિયાની અંદર। લેક્ચર 9 ની અંદર તમે જોયું કે સહયોગીકરણ પ્રક્રિયા, સહયોગીકરણ પ્રક્રિયાનું એક ઉદાહરણ જોઈએ, એની અંદર પણ ઉષ્મા મુક્ત થતી હતી, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી, કેલ્શિયમ ઓક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરી એટલે શું બન્યું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ। ઓકે, અને જે બીકર હતું એ કેવું લાગતું હતું? ગરમ લાગતું હતું, એનો મતલબ એમ કે અહીં ઉષ્મા મુક્ત થાય છે। આ પ્રક્રિયાથી સમજો કે બે પ્રક્રિયા પ્રક્રિયા કરે છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે એટલે આ બને છે નિપજ, નિપજની સાથે શું મુક્ત થાય છે? ઉષ્મા। વ્યાખ્યા ફરીથી સમજી લો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય તેવી પ્રક્રિયાઓને શું કહેવામાં આવે છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા। ચલો ઉષ્મા ક્ષેપકનું બીજું ઉદાહરણ જોઈએ। બીજું ઉદાહરણ છે કે શ્વસનને પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા ગણવામાં આવે છે। તો કેવી રીતે? તો આપણે જીવન જીવવા માટે શાની જરૂર પડે? તો ઉર્જાની। એ ઉર્જા આપણને શામાંથી મળે છે? તો ખોરાકમાંથી। આપણે જે રોજબરોજ ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને શું મળે છે? ઉર્જા મળે છે। હવે શરીરની અંદર પાચન દરમિયાન જે ખોરાક હોય છે એનું શું થાય છે? સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે। ઉદાહરણ તરીકે તમે ખોરાકની અંદર ભાત, બ્રેડ, રોટલી આ બધું લીધું હોય તેની અંદર શું હોય છે? કાર્બોદિત પદાર્થ હોય છે। હવે આ જે કાર્બોદિત પદાર્થ હોય છે તેમનું શું થાય છે? વિઘટિત થાય છે અને શું બને છે? ગ્લુકોઝ બને છે। એ ગ્લુકોઝ આપણા શરીરમાં આના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે। ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી શું થાય છે? આપણને ઉર્જા મળે છે અથવા ઉષ્મા મુક્ત થાય છે, માટે શ્વસનને પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા ગણવામાં આવે છે। તો જો વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈ લો બીજું ઉદાહરણ ઉષ્મા ક્ષેપકનું, કે શ્વસનને પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા ગણવામાં આવે છે। તો જુઓ આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે શાની જરૂર પડે છે? ઉર્જાની। એ ઉર્જા આપણને શામાંથી મળે છે? તો જે આપણે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને ઉર્જા મળે છે। હવે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થશે। ઉદાહરણ તરીકે તમારા ખોરાકની અંદર ભાત, બટાકા, બ્રેડ અથવા રોટલી વગેરે તમે જે લીધું હશે એ વગેરેમાં શું હશે? કાર્બોદિત પદાર્થો હોય છે। આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ સમા રૂપાંતરિત પામે છે, ગ્લુકોઝ બને છે। હવે આ જે ગ્લુકોઝ બન્યું એ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને શું કરે છે? ઉર્જા પૂરી પાડે છે। એટલે આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શું છે? શ્વસન છે। શ્વસનની પ્રક્રિયા પણ જે છે તમે ચેપ્ટર 6 ની અંદર પણ ભણશો। આ શ્વસનની પ્રક્રિયામાં ઉર્જા એટલે કે ઉષ્મા પણ અહીં
मुक्त થાય છે તેથી શ્વસનની પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ ગણવામાં આવે છે હવે આનું પ્રક્રિયા સમીકરણ જોઈએ ગ્લુકોઝ એનું સૂત્ર છે C6H12O6 પ્લસ કોની સાથે પ્રક્રિયા કરે છે ઓક્સિજન સાથે 6O2 ગિવ્સ આ બંને ગ્લુકોઝ અને ઓક્સિજન બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે શું બનશે ઊર્જા મુક્ત થશે એની સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પણ અહીં મુક્ત થશે સે ફરીથી જોઈ રહ્યો C6H12O6 प्लस 6O2 गिव्स 6CO2 प्लस 6H2O प्लस ऊर्जा ओके ત્રીજો ઉદાહરણ જોઈએ વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું ઓકે ત્રીજો ઉદાહરણ છે કે વનસ્પતિ દ્રવ્ય જે હોય છે એનું શું થાય છે વિઘટન થાય છે અને ખાતર બને છે આ માટી પણ ઉષ્મા મુક્ત થાય છે એટલે આ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે ઓકે એ ત્રણ ઉદાહરણ જોયા કુદરતી વાયુનું દહન બીજું છે શ્વસનની પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગણવામાં આવે છે ત્રીજું છે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ પછી શું બને છે ખાતર બને છે આ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે હવે જોઈએ ચોપડીની અંદર એક આપેલું છે કે પ્રવૃત્તિ 1.1 છેલ્લી લાઈનમાં લખેલું છે કે પ્રવૃત્તિ 1.1 માં એક જ નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તો આ પ્રક્રિયા કઈ છે જણાવો તો જુઓ પ્રવૃત્તિ 1.1 એક જ નિપજનું નિર્માણ થાય કયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા જો એક જ નિપજ બને તો આપણે એને શું કહીએ છે સહયોગીકરણ પ્રક્રિયા ઓકે અને બીજું નિપજની સાથે ઉષ્મા મુક્ત થાય તો એને શું કહેવામાં આવે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો જુઓ પ્રવૃત્તિ 1.1 પ્રવૃત્તિ 1.1 ની અંદર શું હતું મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી કોની સાથે પ્રક્રિયા કરી હતી ઓક્સિજન સાથે એટલે શું બન્યું હતું મેગ્નેશિયમ ઓક્સાઇડ ओके समीकरण ने संतुलित करिए बे છે લે અહીં આગળ બે મૂકી દી 2mg અહીં પણ બે મેગ્નેશિયમ થઈ ગયા ઓકે હવે આ જે પ્રવૃત્તિ જે છે પ્રવૃત્તિ 1.1 જે આપણે લેક્ચર 1 માં ભણ્યા હતા આની પ્રેક્ટિકલ પણ કર્યું હતું 2mg મેગ્નેશિયમ ઓક્સિજન સાથે સંયોજાય છે અહીં પ્રક્રિયકો કેટલા છે બે છે નિપજો જાય એક જ બને છે માટે આ પ્રક્રિયા કઈ છે સહયોગીકરણ ओके સહયોગીકરણની પ્રક્રિયા છે બીજું જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટી શું થતી હતી સળગતી હતી ઓકે એનું દહન થતું હતું એટલે ઉષ્મા પણ મુક્ત થતી હતી એટલે આ પ્રક્રિયાને પણ શું કહી શકાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઓકે આ બધા ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ છે બીજું એક ઉદાહરણ જોઈએ N2 + 3H2 gives 2NH3 + ઉષ્મા ઓકે આની અંદર પણ શું થશે ઉષ્મા મુક્ત થશે અહીં બનશે એમોનિયા એટલે એમોનિયાની બનાવટની અંદર પણ ઉષ્મા મુક્ત થાય છે માટે આ પ્રક્રિયાને પણ શું કહી શકાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા ફરીથી વિદ્યાર્થી મિત્રો જોઈ લો ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો શોર્ટકટ જોઈ લો કે જે પ્રક્રિયામાં નિપજની સાથે શું થાય ઉષ્મા મુક્ત થાય તેને શું કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા એમાં ફર્સ્ટ ઉદાહરણ કુદરતી વાયુનું દહન થવું CH4 plus 2O2 gives CO2 plus 2H2 સેકન્ડ શ્વસનની પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગણવામાં આવે છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે શાની જરૂર પડે ઊર્જાની આ ઊર્જા આપણને સામાથી મળે છે ખોરાકમાંથી ઓકે તમે ખોરાકની અંદર ભાત બટાકા બ્રેડ વગેરે વસ્તુઓ લેતા હોજો એની અંદર કયા પદાર્થ હોય છે તો કાર્બોદિત પદાર્થો આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ શું બને છે ગ્લુકોઝ બને છે ग्लुकोज एक આપણા શરીરમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઊર્જા મુક્ત કરે છે જેથી આપણે કાર્ય કરી શકીએ ઓકે એટલે આ શ્વસનને પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગણવામાં આવે છે ત્રીજું ઉદાહરણ વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બને છે આ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે પ્રવૃત્તિ 1.1 જે આપણે ફર્સ્ટ ટાઈમ કરી હતી 2mg + O2 gives 2MgO આ સહયોગીકરણની પ્રક્રિયા છે અને બીજું કે ઉષ્માક્ષેપક પણ ગણવામાં આવે છે બીજા એક્સ્ટ્રા ઉદાહરણમાં જોયું કે CaO + H2O ગિવ CaOH twice + ઉષ્મા બીજું ઉદાહરણ છે N2 + 3H2 ગિવ્સ 2NH3 + ઉષ્મા ઓકે તો આ થઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હવે આગળના લેક્ચરમાં આપણે વિઘટન વિશે ભણીશું નમસ્કાર.